ધોરાજીમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી. મહારાષ્ટ્રમાં મુખ્યત્વે ઉજવાતો ગણેશ મહોત્સવનો તહેવાર હવે ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ઉજવાતો થયો છે. ત્યારે ધોરાજી શહેરમાં પણ આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ઠેર ઠેર ગણેશજીનું સ્થાપના કરવામાં આવ્યું હતું. શહેરના બાવલા ચોક, સ્ટેશન રોડ, સરાફ બજાર સહિતના અનેક વિસ્તારમાં વિવિધ યુવક મંડળો દ્વારા ગણેશજીનું વાસ્તે ગાસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું. શહેરના અનેક વિસ્તારોના ગણેશ પંડાલોમાં ગણેશજીના અવનવા સ્વરૂપ સાથેની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે ધોરાજી શહેરમાં પણ જય ગણેશ દેવાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. હું શ્રી ધોરાજી, શાસ્ત્રી શ્રી દક્ષેશ કુમાર રસુકલાલ ભટ્ટ, આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ મહોત્સવના પ્રથમ દિવસ પૂજન નિમિત્તે જે ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રની જે પરંપરા છે તે પ્રમાણે ગુજરાતની અંદર ધોરાજીની અંદર અનેક જગ્યાએ મોટા મોટા મંડપ એટલે કે પંડાલોની અંદર તેમજ અનેક ઘરોની અંદર અંદાજિત 300 કરતાં વધારે પણ ગણેશ સ્થાપના થઈ છે. ત્યારે ગણપતિ દાદા જે વિઘ્નહર્તા તરીકે, મંગલ મૂર્તિ તરીકે, વિનાયક તરીકે જે પૂજાય છે એવા ગજાનન ગણપતિ મહારાજનું દરેક હિન્દુ અને મુસ્લિમ ધર્મપ્રેમી ભાઈઓ પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે 3 દિવસના, 5 દિવસના, 7 દિવસના અને છેલ્લે અનંત ચતુર્દશી સુધી પોતાની શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરે છે. ત્યારે જ્યારે એ ગણેશ મહોત્સવની અંદર અનેક જગ્યાએ રાસ ગરબાઓનું પણ આયોજન કરવામાં આવે છે, સામૂહિક ભોજન પ્રસાદનું પણ સમજી આયોજન કરવામાં આવે છે, ત્યારે એવા અનેક મહોત્સવો આ ગણેશ મહોત્સવ થાય છે અને એની અંદર ધોરાજીની અનેક પ્રકારની જે ધર્મપ્રેમી જનતા છે, હિન્દુ અને મુસ્લિમો દરેક પોતે પોતાની શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે ભાવપૂર્વક ભાગ લે છે. શ્રી નરેશભાઈ મહેશ્વરી, આપ શ્રીને ભારતીય મહિલા અત્યાચાર વિરોધી મોરચા ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ તરીકે નિવર્ણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સામાજિક તથા રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છક વિશાલ આર પંડ્યા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા, મીડિયા કન્વીનર, GSPV યુવક મંડળ મહામંત્રી, KDI ગ્રુપ પ્રમુખ.